રાંધણ ગેસની તથા કોમર્શિયલ ગેસની કિંમતમાં ભાવ વધારો થયો છે છે ઉપરાંત કિંમત પણ આસમાને પહોંચી ગઈ આજે રાજ્યમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયાને પાર પહોંચી ગયો છે જેને પગલે ફરસાણની કિંમત પણ વધી રહી છે જામનગરમાં ગાંઠિયાનો ભાવ ત્રણસો રૂપિયા કિલ્લો અને અમુક જગ્યાએ તો સાડા ત્રણસો રૂપિયા કિલ્લો થઈ ગયો છે પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આખા પરિવાર સાથે ગાંઠિયાની મોજ માણવી પડકારરૂપ બની ગઈ છે ગાંઠિયા સાથે ભજિયાની કિંમતમાં પણ ભાવ વધારો થતા લોકોની થાળીમાંથી તેમના પ્રિય ફરસાણ દૂર થઈ રહ્યા છે ઉત્તમ ગુણવત્તાનું દૂધ પણ રૂપિયાનું રહ્યું છે જ્યારે સો ગ્રામ ગાંઠિયા ત્રીસ થી પાંત્રીસ રૂપિયા વેચાઈ રહ્યા છે એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ગાંઠિયા દૂધથી પણ મોંઘા થઈ ગયા છે એમ કહી શકાય ઉત્તરાખંડમાં છેલ્લા થોડા દિવસથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી દરમિયાન આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપી દીધું છે તેમના અમુક નિર્ણયો વિરુદ્ધ તેમની પાર્ટીમાં આક્રોશ ફેલાયો હતો ઉલ્લેખનીય છે કે આગામી સરકારના કાર્યકાળને ચાર વર્ષ પૂર્ણ થવાના હતા પરંતુ એ પૂર્વે જ મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે ઉલ્લેખનીય છે કે અત્યારે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન પૂરજોશમાં થઈ રહ્યું છે ત્યારે થયેલી આ રાજકીય ઉથલપાથલ કુંભ મેળાની તૈયારીઓને પણ પ્રભાવિત કરી શકે છે ઉત્તરાખંડ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ધનસિંહ રાવતને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી શક્યતા છે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન પામે છે અહીં મુસાફરોને સ્કેનિંગ પ્રક્રિયામાં કલાકોનો સમય લાગી જતો હોય છે આ સમસ્યા નિવારવા દુબઈ સરકારે ટેકનોલોજીનો સહારો લીધો છે બાયોમેટ્રિક પેસેન્જર જર્ની પ્રોજેક્ટ હેઠળ મુસાફરોનું ફેસ થઈ જશે માત્ર સેકન્ડમાં બાયોમેટ્રિક ટેકનિકના આધારે મુસાફરોનું સ્કેનિંગ થઈ જશે જામનગરમાં રોડ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સરલાબેન ત્રિવેદી ભવનમાં પાણી વિતરણ ન થતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો સ્થાનિકો ટોળા સ્વરૂપે પાણીના ટાંકે ઘસી ગયા હતા જ્યાં પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાથી પાણી વિતરણ થયું ન હોવાની જાણકારી મળી હતી સ્થાનિકોએ વોર્ડ નંબર પાંચ ના તમામ કોર્પોરેટરોનો સંપર્ક કર્યો હતો પરંતુ બધા કોર્પોરેટરોએ માત્ર આશ્વાસન આપ્યું હતું આખરે ભારે હોબાળો થતા તંત્રએ ટેન્કર મારફત પાણી વિતરણ કર્યું હતું